ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું હાર્ટ એટેકના કારણે 92 વર્ષની ઉંમરે અવસાન થયું હતું। કેશુભાઈ પટેલના નિધનના પગલે ભાજપ સહિત અન્ય રાજકીય પક્ષોના અગ્રણીઓએ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી। કેશુભાઈ પટેલ ગુજરાતના જનસંઘથી લઈને ભાજપા સુધી વટવૃક્ષ ઊભું કરનારા અને રાજકીય ક્ષેત્રે મહત્વપૂર્ણ પ્રદાન કરનારા સમર્પિત નેતૃત્વ કરતા હતા। કેશુભાઈ પટેલ પોતાનું સમગ્ર જીવન રાષ્ટ્રને અર્પણ કર્યું હતું। એટલું જ નહીં, ખેડૂત પુત્ર તરીકે પણ તેમણે ખેડૂત હિત સહિત અનેક લોકસેવા કાર્યોથી ભાજપને અપ્રતિમ લોકચાહના અપાવી હતી। કેશુભાઈના અવસાનના પગલે ભાજપા દ્વારા પેટા ચૂંટણીનું પ્રચાર કાર્ય તેમજ અન્ય તમામ કાર્યક્રમો બંધ રાખવામાં આવ્યા હતા। ભાજપાના વરિષ્ઠ આગેવાન અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના નિધન અંગે શોક વ્યક્ત કરી ભરૂચ ભાજપાના અગ્રણી અને કેશુભાઈ પટેલની નજીકના નરેશભાઈ પટેલે તેમના સાસરને બિરદાવી ભરૂચ ખાતે પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ બનાવવામાં તેમજ નહેરોના નિર્માણમાં તેમના યોગદાનનું સ્મરણ કરી તેમના કાર્યોને આગળ ધપાવવા એ જ સાચી શ્રદ્ધાંજલિ કહેવાશે તેમ પણ તેમણે કહ્યું હતું। આજરોજ કેશુભાઈનું જે અવસાન થયું છે એ બહુ દુઃખદ ઘટના છે। કેશુ બાબા જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે એમણે ભરૂચ ખાતે પંડિત ઓમકારનાથ હોલ, નર્મદા યોજનાની જે ડિસ્ટ્રીબ્યુશન બ્રાન્ચો નહેરો કે જેના લીધે ખેડૂતોને પાણી પૂરું મળે, 14 કલાક લાઇટ આપતા હતા ખેતીની અંદર, તેમજ આ જિલ્લાને સૌથી વધુ સલામતી અને ગુનેગારો પર એક ધાક હતી કે જેના લીધે સુશાસન લોકોને મળતું હતું, એમનું સારું શાસન હતું, એવા એક સક્ષમ ધરખમ નેતૃત્વ ગુજરાતે ગુમાવેલું છે એનું અત્યંત દુઃખ છે। આ તબક્કે એમને સાચી શ્રદ્ધાંજલિ તો એ જ કહેવાશે કે જ્યારે એમના કાર્યોને આપણે આગળ ધપાવીએ અને વિકાસની અંદર ધ્યાન આપીએ એ જ અસ્તુ। ધન્યવાદ।